साबरकांठा जिल्लाना तलोद मामलतदार कचेरी खाते भारतीय किसान संघ द्वारा अनेक मुद्दाओं ने लईने धरना कार्यक्रम योजवामां आव्या हता। विगत एवी छे कि दिवसे दिवसे भाव वधाराने लई जेथी पोटास, फॉस्फरस, सल्फेट, एनपीके, डीएपी दवाओ, पेट्रोल, डीजल अने रांधण गैसना भावमां वधारो तेमज यूरिया खातर अछतने लई आवेदनपत्र आपवामां आव्युं हतुं। तेनी सामे खेत पेदाशना भाव वधारो करवामां आवे तेवी मांगणी करवामां आवी हती। 2020 અને 2021 પાક વીમાને પણ આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમાં તલોદ ભારતીય કિસાન સંઘ પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત, જ્યારે તલોદ પોલીસ સ્ટેશનના PSI BD રાઠોડ સહિત સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો। મહામહેનતે સમજાવટ બાદ ખેડૂતો દ્વારા ધરણા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા હતા, જેથી ભારતીય કિસાન સંઘના પ્રમુખ દ્વારા જો માગણીનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। અર્જુનસિંહ પરમાર, JDSTV, તલોદ। આજે લાલબહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે ઓલ ઇન્ડિયા લેવલે કિસાન સંઘનો જે જલદ કાર્યક્રમ આપેલ છે અને અમારી એક મેઇન રજૂઆત તો ગણીએ છીએ, પણ એક 2019-20 પાક વીમો અમારો પાસ થયેલો હજી અમને મળ્યો નથી। સરકારની અમારી નંબર અરજ છે કે આ પાક વીમો સત્વરે ખેડૂતને આપો તો ખેડૂત કંઈક રાહત અનુભવી શકે, એટલી અમારી માગણી છે સરકાર ઉપર। મનીલાલ અંબાલાલ પટેલ, અમરપુરા। સરકારશ્રીએ 0% વ્યાજની પાક ધિરાણની નીતિ નક્કી કરેલ છે। છેલ્લા 2 વર્ષના 19-20 અને 20-21 વર્ષના પાક ધિરાણ ઉપર 4% વ્યાજ જે રિબેટ ગુજરાત સરકારશ્રીએ આપવાનું છે તે વ્યાજ આજ દિન સુધી જમા કરવામાં આવેલ નથી ખેડૂતોના ખાતા। બીજું કે જે ટ્રાન્સફોર્મર મૂકવામાં આવશે, વીજ ટ્રાન્સફોર્મર ખેડૂતોના ખેતરમાં, એ ખેડૂતની પરમિશન લઈ અને મૂકવામાં આવે એવી સરકાર નીતિ નક્કી કરે અને એનો ભાવ વધાર આપે। કારણ કે પાછળથી જ્યારે વીજળી બોર્ડ એ થબલા ફેરવવાના કરવામાં આવશે તો ખૂબ જ ચાર્જ લાઈન ફેરવાશે, એટલે એ પોલિસી પણ એક નક્કી કરવાની આપની હું અપીલ કરું છું ગુજરાત સરકારશ્રી। મારું નામ બે